અમારા દર્શકો અવારનવાર મેસેજ અથવા તો મેઇલ કરી અને પોતાની વ્યથા અથવા તો સમાચાર અમારા સુધી પહોંચાડતા હોય છે. પીડા જો હોય તો એ કહેતા હોય છે કે સરકાર સુધી આ વાત પહોંચાડી દો ને. આજે અમને એક અમારા દર્શકનો મેસેજ આવ્યો હતો કે ગુજરાત સરકારે ગયા વર્ષે વિદ્યાર્થીઓનું કૌશલ્ય છલકે તેના માટે ગુજરાત જ્ઞાનગુરુ નામની ક્વિઝ યોજી હતી. ગુજરાતની અનેક સ્કૂલ કોલેજના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાં એમણે ભાગ લીધો હતો અને તેમને ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. પણ ખાલી જાહેર કરવામાં આવ્યા હતા, હજુ સુધી જિલ્લાના સ્તરના જેટલા પણ ઉમેદવારો છે અથવા તો વિજેતા છે એમને મળ્યા નથી. અમારા દર્શકે ફરિયાદ કરી છે કે અમને હજુ સુધી અમારા ઇનામો નથી મળ્યા, તો તમે સરકારના કાન સુધી આ વાત પહોંચાડો. વિગતવાર વાત કરીએ વિષય ઉપર. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનું જ્ઞાન અને સર્જનાત્મકતા વધે તેના માટે ગુજરાત જ્ઞાનગુરુ નામની ક્વિઝ શરૂ કરી. ગુજરાતના તમામ જિલ્લાની શાળાઓ અને કોલેજના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમણે ભાગ પણ લીધો. અમારા દર્શકે અમરેલી જિલ્લામાં છે અને તેમણે ગાંધીનગર જિલ્લામાંથી ક્વિઝમાં ભાગ લીધો. તેમની ફરિયાદ એવી રીતના છે કે કોલેજ કક્ષાએ પસંદગી પામેલા ઉમેદવારોને રૂપિયા મળી ગયા છે, પણ જિલ્લા કક્ષાના ઉમેદવારોને હજુ સુધી રૂપિયા નથી મળ્યા અથવા તો ઇનામ નથી મળ્યા. ટૂંકમાં કોલેજ કક્ષાના જીતેલા લોકોને 2100 રૂપિયા મળી ગયા છે, જે મળવા પાત્ર હોય છે, પણ જેટલા પણ જિલ્લા કક્ષાના ઉમેદવારો છે અથવા તો જે પસંદગી પામેલા લોકો છે એમને હજુ સુધી રૂપિયા નથી મળ્યા અથવા તો ઇનામ નથી મળ્યું. ઉપરથી વિદ્યાર્થીઓને આપવા માટે અથવા તો આવવા જવા માટે જેટલા પણ ટૂરના રૂપિયા હોય છે એ પણ નથી મળ્યા, કારણ કે ટૂર હતી એ તદ્દન મફત હતી, તો રૂપિયા હજુ સુધી અમને નથી મળ્યા, તો અમને રૂપિયા પહોંચાડો તેવી રીતના તેમણે વાત રાખી હતી. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના ભાગ લીધેલા જેટલા પણ લગભગ અંદાજે 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા, એમની પૂરી જવાબદારી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતની હતી, એટલે કે કેસીજીની હતી. તો અમે ત્યાં સંપર્ક કર્યો, ગૂગલમાંથી નંબર કાઢ્યા અને ફોન કર્યો, તો કોઈએ જ ફોન ન ઉપાડ્યો. અમારા દર્શકો ગુજરાતના ખૂણે ખૂણે છે એટલે સારું છે કે અમારો સંપર્ક ત્યાં સુધી પણ છે. તો કેસીજીમાં અમે અમારા સૂત્રને ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે રૂપિયા તો અમે બધી જગ્યાએ આપી દીધા છે, એમ શક્ય હોય તેટલી અમારી જેટલી પણ પોસિબલ હતી એ જેટલી પણ જગ્યા છે એમાં અમે રૂપિયા આપી દીધા છે. અમે કેસીજીમાં કામ કરતા વ્યક્તિ સાથે એટલે કે અમારા સૂત્ર સાથે વાત કરી, એટલા માટે અમે એનું કોલ રેકોર્ડિંગ નથી મૂકી શકતા કારણ કે એમની ઓળખ થઈ શકે છે, પણ અમે એ વાત જરૂર સરકાર સુધી પહોંચાડી શકીએ છીએ અથવા તો સરકારના કાન સુધી પહોંચાડી શકીએ છીએ કે હજુ પણ ફ્રી ટૂરના રૂપિયા અને જિલ્લા સ્તરે જેટલા પણ વિજય થયેલા ઉમેદવારો છે એમને ઇનામ નથી મળ્યું. આ વાત થોડું ધ્યાને લેશો તો પછી કૌશલ્યમ બિરદાવવા માટે જે સરકારે કાર્યક્રમ યોજ્યો હતો, જે અત્યાર સુધી અધૂરો રહી ગયો છે, એ પૂરો થઈ જશે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.